બધા જ બોડી બિલ્ડરોનું સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ફિટનેસ પર. આજનો આપણો ટોપિક છે જિમમાં જતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ. જે લોકો જિમ કરે છે એ લોકોને આ ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા બીજા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો સૌથી પહેલી બાબત છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, એ છે હળવો નાસ્તો. જિમ જતાની અડધી કલાક પહેલાં હળવો નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. જો તમે ખાલી પેટ એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરની અંદર વધારે પ્રમાણમાં કેલેરી બર્ન થશે, જેથી તમે અત્યારે છો એનાથી વધારે દુબળા પાતળા થઈ જશો. વધારે પ્રમાણમાં કેલેરી બર્ન થવાથી તમારું વજન પણ ઘટી જશે. તેથી જિમમાં જતા પહેલાંની અડધી કલાક પહેલાં હળવો નાસ્તો કરીને જિમ જવું, જેથી ઓછી કેલેરી બર્ન થાય. જે લોકો વજન ઘટાડવા માટે જિમ જાય છે એ લોકોએ ખાલી પેટ જિમ કરવું જોઈએ, જેથી વધારે કેલેરી બર્ન થાય અને ઝડપથી વજન ઘટે. તો આ હતી પહેલી બાબત, જિમ જતા પહેલા હળવો નાસ્તો. બીજી બાબત છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એ છે વોર્મઅપ. ઘણા લોકો જિમની અંદર પ્રવેશ કર્યા બાદ હેવી એક્સરસાઇઝ કરવા લાગે છે, ડમ્બેલ્સથી બાઇસેપ્સ કરવા લાગે છે, પુશઅપ કરવા લાગે છે. આ બધું ખોટું છે. જિમની શરૂઆત તમારે વોર્મઅપથી કરવી જોઈએ, એટલે કે સાદી કસરત કરવી જોઈએ. આપણા શરીરના સ્નાયુઓને સાદી કસરત દ્વારા તૈયાર કરવા પડે છે જિમ કરવા માટે. એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા 20 મિનિટ તમારે જમ્પિંગ, સ્ટ્રેચિંગ અથવા વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો શરીર પર હાર્ડ અસર થઈ શકે છે, અને આવું ઘણા કિસ્સાઓમાં બન્યું પણ છે. ત્રીજી અને છેલ્લી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, એ છે જિમ કર્યા બાદ ઘરે જઈને હળવો નાસ્તો કરવો અથવા લીંબુ શરબત પીવું. જેનાથી શું થાય છે કે આપણે જિમની અંદર ઘણી એક્સરસાઇઝ દ્વારા ઘણી કેલેરી બર્ન કરી હોય છે, શરીરમાં ઉર્જાની ઉણપ પણ આવે છે, જેથી શરીરમાં પાછી ઉર્જા લાવવા માટે લીંબુ શરબત અથવા તમે બે કેળા પણ લઈ શકો છો. કેળાની અંદર ભરપૂર પ્રમાણમાં કેલરી રહેલી હોય છે, અને જો તમે સવારે જિમ કરતા હોય તો તમારે લીંબુ શરબત પીવું જોઈએ, જેથી શરીરમાં એક નવી ઉર્જા આવી જાય અને તમારો આખો દિવસ ફ્રેશ જાય. તો આ હતી એ ત્રણ બાબત જેનું તમારે બધા જ બોડી બિલ્ડરે ખાસ ધ્યાન રાખવાનું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક તો બને જ છે, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને પૂછી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક યુ.